હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું શાક તમને આ વિડિયો જોઈને ખબર પડી જશે કે આ શાક કેટલું સરળતાથી બની જાય છે અને કેટલું ઝડપથી બની જાય છે અને સ્વાદમાં તો બહુ સરસ બન્યું છે અને આ શાક આપણે આવું કોરું જ બનાવવાનું છે રસાવાળું બનાવવાનું નથી તો ચાલો ચાલુ કરી દઈએ શાક કેપ્સિકમ અહીંયા આપણે બે કેપ્સિકમ લઈ લઈશું દસ દસ રૂપિયા વાળું આવે છે અને વજનમાં પચાસ પચાસ ગ્રામ હોય છે તો બે કેપ્સિકમ માટે આપણે આટલું ચવાણું જોઈશે હવે અહીંયા મેં કેપ્સિકમ ધોઈને સમારી લીધા છે હવે આપણે આ ચવાણું એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણે જ્યારે આ ચવાણા સાથે કેપ્સિકમનું શાક બનાવી રહ્યા છીએ ત્યારે આપણે કોઈ ચિંતા નથી રહેતી કે શાક કેવું બનશે ચવાણાના ટેસ્ટમાં બધો પરફેક્ટ ટેસ્ટ હોય છે એટલે આપણું શાક પણ બઉ જ સરસ બનશે તો તમે ચોક્કસ એક વખત આવી રીતે કેપ્સિકમ શાક બનાવજો તમને જરૂર ભાવશે અહીંયા આપણે પેકેટ એક પ્લેટમાં લઈ લીધા છે આપણે કેપ્સિકમ અને ચવાણાની માત્રા આવી રીતના રાખવાની છે તમારે વધારે શાક બનાવવાનું હોય તો ચવાણું પણ વધારે લેવું પડશે તો અહીંયા આપણે મિક્સી જારમાં ચવાણ ને ક્રશ કરી લઈશું અને આપણું ચવાણું ક્રશ થઈ ગયું છે હવે આપણે એક લઈ અને કેપ્સિકમ ના ભાગનું જ આપણે મીઠું લેવાનું છે તો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને અડધી ચમચી મરચું પાવડર લઈ લઈશું અને આને આપણે ચમચીથી સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને મીઠાનો ટેસ્ટ છે એ કેપ્સિકમમાં બેસી જાય એટલે મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું અને હવે આપણે ફરીથી ચલાવી લઈશું મીઠાનું પાણી છૂટી ગયું છે અને કેપ્સિકમમાં થોડો મીઠાનો ટેસ્ટ બેસી ગયો હશે એટલે કેપ્સિકમ આપણને મોડું નહીં લાગે હવે એમાં આપણે જે ક્રશ કરેલું ચવાણું છે તે એડ કરી દઈશું અને કેપ્સિકમ ભીનું થઈ ગયું છે એટલે એની સાથે ચવાણું થોડું ચોંટી જશે એટલે આપણે ચમચીથી થી ફરીવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને પાછું બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું ગેસ ઓન કરીને ઉપર કઢાઈ રાખી દીધી ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું અને પછી આપણે કેપ્સિકમ મરચા અને ચવાણું જે મિક્સ કરીને રાખ્યું છે એ એડ કરીશું અને આને થોડું ચલાવી લઈશું હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું એક સાથે વધારે પાણી એડ કરવું નહીં એટલે પહેલા આપણે થોડું પાણી એડ કરીશું અને પછી આપણે ચલાવી લઈશું તો અહિયાં આપણે ચવાણું લીધું છે એ બેસન ની સેવ ને એવું બધું અંદર હોય છે એટલે એ પાણી થોડું વધારે શોષી લે છે એટલે આપણે જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણે પાણી એડ કરતા જવાનું છે હજી પણ થોડું પાણી એડ કરીશ તો અહિયાં આપણે ત્રણ વખત થોડું થોડું પાણી એડ કર્યું છે હવે આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દઈશું અને કેપ્સિકમનું શાક થોડું કાચા જેવું પણ સારું લાગે હવે પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું તો હજી આપણે થોડી વાર આને ચડવા દેવું પડશે એટલે પાછું બે મિનિટ માટે રાખી દઈશું

તો હવે આ કેપ્સિકમનું શાક સર્વ કરવા માટે અને આ શાકમાં ગ્રીન કલર દેખાય છે એટલે આપણે લીલા ધાણાથી ગાર્નિશ નહીં કરીએ એના બદલે આપણે આવા ચીઝના નાના નાના ટુકડા કરી દીધા છે એટલે આ શાક ને આપણે શાક તૈયાર થઈ ગયું છે તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે